ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ચોમાસું 12 આની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો 28મો સેમિનાર યોજાયો હતો. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદનો વસારો કાઢવામાં આવ્યો, જ્યારે જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની પણ શક્યતા દર્શાવાઈ છે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે. કપાસ, મગફળી, તુવેર, એરંડાનો પાક સારો થવાની પણ શક્યતા. નક્ષત્રો, અખાત્રીજના પવન અને પ્રકૃતિ પરથી અનુમાન લગાવવામાં આવ્યું. આ વખતે 50 આગાહીકારો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો જૂનાગઢથી પ્રોફેસર, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર જી આર ગોહિલા આપણી સાથે જોડાયા છે. સર, સૌથી પહેલા તો આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સર, સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે આ વર્ષે ચોમાસું 12 આની રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શું આ વખતે ખેડૂતોને પણ કોઈ ફાયદો થઈ શકશે, કારણ કે આ વખતે સારો વરસાદ રહે તેવી સંભાવના વારંવાર વ્યક્ત કરવામાં આવી છે આ વખતે? હા, સરસ. તમને ખ્યાલ હશે, ખ્યાલ ન હોય તો કહી દઉં કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દર વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજે છે. છેલ્લા 28 વર્ષથી આ પરિસંવાદ યોજવામાં આવે છે. તેમાં ખાસ કરીને અમુક જે પાયાના પથ્થર ડોક્ટર ખેર સાહેબ, કાનાણી સાહેબ, એવા જે પાયાના રૂપમાં જે આ વર્ષા વિજ્ઞાનની શરૂઆત કરી, અત્યારે વ્યવસ્થિત અને અત્યારે ઓછામાં ઓછા 60 થી 65 આગાહીકારો આગાહી પોતાની રજૂ કરે છે. પણ આ વખતે થોડાક પ્રોબ્લેમને કારણે આ વખતે 48 આગાહીકારોએ પોતાની આગાહી રજૂ કરી છે. દર વર્ષે આ રીતે આગાહીઓ અગાઉથી જ આ કરતા હોય છે. આપણે ખબર છે કે આગાહીઓ 195 દિવસ સુધી આના અવલોકન પછી આગાહી કરતા હોય છે. એટલે 195 દિવસના આ અવલોકન પછી પોતાનું સ્ટેટમેન્ટ અહીં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢને એક જે પરફોર્મા હોય પરફોર્મામાં મોકલે છે. આ પરફોર્માના આધે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે ને એનો આખું પોતાનું તારણ કાઢી અને નક્કી કરે છે. આ તારણ ઉપરથી અમારો જે વરસાદ વિજ્ઞાન પરિસંવાદમાં જે નક્કી થાય, એ તારણ ઉપરથી આખું અનુમાન થાય કે આ વખતે વરસાદ કેવો થશે. આ ખાસ કરીને જે આ તારણ છે, એ ખાસ કરીને કોઈ પણ જ્યોતિષશાસ્ત્ર જે છે એમ છે, ખગોળ વિજ્ઞાન છે, ભડલી વાક્યો છે, કસ બધારણ છે, હવામાન પરિબળો છે, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ પક્ષીની ચેષ્ટા ઉપર આનો બહુ આધાર રાખે છે. એટલે આ બધા આગાહીકારો પોતપોતાની રીતે આગાહીઓ કરતા હોય છે, એના ઉપરથી અનુમાન કરતા હોય છે. આ વર્ષ તો તમે જોઈએ કે આ વખતે સરેરાશ વર્ષ આમ 12 આની થાય. ગયા વર્ષે ચોમાસું સારું હતું, પણ આ વર્ષે ચોમાસું મધ્યમ રહેશે. એટલું બધું સારું નહીં રહે, પણ મધ્યમ એટલે ખેડૂતો માટે સારું જ રહેશે, કારણ કે સમયસર વરસાદ થશે. પણ થોડોક એવું લાગે કે વરસાદ આ વખતે જે વાવણી છે એ જૂનના છેલ્લા અઠવાડિયામાં થવાની શક્યતા છે. જો એનાથી પણ જો વરસાદ ખેંચાય વધારે, તો તમારે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ એ અર્ધવેલની કે વેરાયટી જાત ન વાવતા, ખાસ કરીને ઉભડી જાત જે બંચ વેરાયટી આવે એ મગફળીની જાત વાવવી જોઈએ. બીજું કે વરસાદ ખેંચાય ને લેટ થાય તો એમાં ખાસ કરીને કઠોળ પાકો વાવવો જોઈએ. પછી રિલે પાક પણ આપણે જ્યારે પાછળનો વરસાદ થાય તો આ પાકની અવેજીમાં રિલે પાક પણ વાવવાની જરૂર છે. એમાં ખાસ કરી એરંડા છે, તુવેર છે, એ પાક પણ આપણે વાવી શકીએ. અને ખાસ કરીને છેલ્લા 3 થી 4 વર્ષમાં આપણા જે વિસ્તારમાં છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને, તો એમાં આપણે સોયાબીનના વાવેતર બહુ વધ્યા છે. એટલે સોયાબીનમાં થોડો ઓછો ખર્ચો આવે છે, કોઈ જોખમ રહેતું નથી. એટલે સોયાબીન આ વખતે ઘણા ખેડૂતોએ ઉનાળામાં કર્યું, સારા રિઝલ્ટ મળ્યા છે. એટલે ક્યારેક એવું લાગે કે જે સારું પરિણામ મળ્યું હોય તો એ ખેડૂતો સોયાબીન પણ વાવી શકે છે. પણ ખાસ કરીને આપણે જે પશુપાલન કરતા હોય એને આ મગફળીનું વાવીએ તો એનું ફોડર સારું કામમાં આવે. બીજી વસ્તુ એ છે કે જો સમયસર વરસાદ થાય તો તમે જે નક્કી કરેલું છે એ પ્રમાણે તમે વાવેતર કરજો. અને બીજી વસ્તુ એ છે, ખેડૂત ભાઈઓને મારી એટલી સલાહ છે કે આ વખતે કપાસના ભાવ બહુ ઊંચા છે, બરાબર. એટલે ઊંચા ભાવને કારણે એટલા બધા આપણે લલચાઈ ન જઈએ કે જે આવતા વર્ષે આપણે કપાસ જ વાવીએ. પણ એનું કારણ છે, ભાવ તો ઊંચા નીચા એના ઘણા કારણો છે, એના હું કારણો વર્ણતો નથી. ભાવ ઊંચા જવાના કારણો છે, પણ એ ભાવ ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આપણે ખાસ કરીને એક પાક ઉપર ન જતા અલગ અલગ પ્રકાર આપણે પાક વાવીએ, તો જેથી એક પાકનું આપણે જોખમ હતો તો એનું જે પેલું હોય એ આપણે ઘટાડી શકીએ. જોખમ ઘટાડવું હોય તો આપણે ખાસ કરીને આ રીતે
કપાસના પાકમાં આપણી બે લાઈન મગફળીની અથવા બે લાઈન કઠોળની અથવા પાછળથી તુવેર એ પણ આપણે કરી શકીએ. તો આ રીતે આપણે જો કપાસમાં જો મિશ્ર પાક પદ્ધતિ પછી ખાસ કરીને રિલે પાક પદ્ધતિ જો અપનાવીએ તો સારું રિઝલ્ટ મળે. ઉપરાંત પણ મગફળીની વાત કરું તો મગફળીમાં પણ ખાસ કરીને રિલે પાક તો મગફળી અમુક વાવ્યા પછી પાછળથી ઓગસ્ટ મહિનામાં ઘણા લોકો તુવેર વાવે છે, ઘણા લોકો એક લાઈનમાં હોય એરંડા વાવે છે અને પાછળથી એનો મગફળીનું ઉત્પાદન તો સારું આવે છે પણ એની સાથે કપા આપણે ખાસ કરીને તુવેર અને એરંડામાં પણ સારું રિઝલ્ટ મળે છે. તો ખેડૂત ભાઈઓ આ વખતે ખાસ કરીને થોડુંક ચેતવવા જેવી છે. એનું કારણ છે કે આ વખતે વરસાદ છે એ કદાચ જુલાઈ ને ઓગસ્ટમાં અનુમાન એવું છે કે કદાચ હેલી પણ થાય, પણ એવું ઘણાને અનુમાન એવું છે કે આ વખતે ઓગસ્ટમાં વાયરો એટલે કે જે વરસાદ ન પણ થાય એનો ખેંચાય વરસાદ, તો ખેંચાવાને કારણે પાક ઉપર એની માટી અસર થાય છે. પાછલો વરસાદ અત્યારે તો અનુમાન એવું છે કે 15 ઓગસ્ટ પછી આપણે આ જે ચોમાસું વિદાય લઈ લેવાનું છે, પણ કદાચ જો વરસાદ પાછળ એ પહેલા વિદાય લઈ લે અને જો ચોમાસાને કારણે જો પાણીની અછત રહે તો એવા પાકમાં પણ ધ્યાન રાખવું પડે. ખાસ કરીને જે વિસ્તારમાં જેને કુવામાં કે બોરમાં પાણી છે એ લોકોએ વાંધો ગભરાવાની જરૂર નથી, કારણ કે પાણી આપણે એકાદું બે ઘટે તો વાવી શકે પાઈ શકે, પણ જેને પાણીની જ પરિસ્થિતિ નબળી છે અને જો લેટ વાવેતર કર્યું હશે તો એનું પાછલું વાવેતર એનું કદાચ ઉત્પાદન ઉપર માટી અસર થાય. તો ખેડૂત ભાઈઓને આટલી મારી વિનંતી છે કે આગળ તમે આ રીતે આગળ વધો. બિલકુલ સર, જો વાત કરવામાં આવે તો જે પ્રકારે આગાહીકારોએ આગાહી કરી છે કે કપાસ, મગફળી અને તુવેર એરંડાનો જે પાક છે તે પણ સારો થવાની શક્યતા છે, તો વાવણીનો અહીંયા ચોક્કસ સારો સમય કયો કહી શકાય? વાવણીનો ચોક્કસ સમય સારો 15 જૂન થી 20 જૂન ની વચ્ચે છે. એમાં વરસાદ પડી જાય તો સારો. પછી આ જે પાક નક્કી કર્યા છે એ પાક ધારો કે જૂનના 30 જૂન સુધી પણ આપણે વાવી શકીએ, પણ 30 જૂન પછી જો મોડું થાય વાવણી, ઘણી બધી અમુક વિસ્તારમાં વાવણી થાય અમુક વિસ્તારમાં ન પણ થાય એવું બની શકે, કારણ કે કોસ્ટલ વિસ્તારમાં દર વર્ષે વાવેતર વહેલા થાય છે, જ્યારે ઇન્ટરનેશનલ વિસ્તારમાં ધારો કે ગુજરાત બાજુ જતા મોડો વરસાદ થાય છે, મોડા વરસાદને કારણે વાવણી લેટ થાય છે. જો વાવણી લેટ થાય તો ખાસ કરીને આપણે જે પાકની જે પસંદગી કરી છે ને એમાં ફેરફાર કરવાની ખાસ જરૂર પડે. બિલકુલ સર, અત્યારે જે પ્રકારે આગાહીકારો આગાહી તો કરી રહ્યા છે કે વરસાદ આ વખતે સારો થવાનો છે, તો ખેડૂતો માટે એવો તો કયો પાક સારો રહેશે કે ખેડૂતોને જો સારો વરસાદ થાય છે તો તેમાંથી કંઈક ઉત્પાદન સારું મળી શકે અને કોઈ નુકસાન ન થાય? એની વાત કરીએ તો અત્યારે જો અમુક જિલ્લાઓમાં છે ને કપાસના વાવેતર 70% થાય છે, અમુક જિલ્લાઓમાં મગફળીના વાવેતર 70% થાય છે, અને અમુક જે ખેડૂતો છે એ અમુક વિસ્તાર અમુક પાકને છોડતા નથી, બરાબર. અને એ દ્રષ્ટિએ વાત કરીએ તો જો ખેડૂતો જ્યાં કન્ટિન્યુઅસ કપાસ વાવે છે એમાં થોડા ઘણા પાકમાં ફેરફાર કરે અને મગફળી પણ વાવે, મગફળીમાં પણ સારું રિઝલ્ટ આ વખતે રહેશે એવું અનુમાન છે ને કપાસમાં પણ સારું રહેશે. બીજી વસ્તુ ખેડૂતો ભાઈઓને એટલી વિનંતી છે કે કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એ ગુલાબી ઈયળ આપણા માટે ડેન્જર છે, એટલે ગુલાબી ઈયળ ન આવે માટે અમે તો અગાઉ કીધું છે કે તમે આગોતરું વાવેતર કોઈ દિવસ કપાસમાં ના કરો. જો આગોતરું વાવેતર કરવું હશે ને જો પાછળથી ગુલાબી ઈયળ આવશે તો કપાસ છે ને તમે બીજી કે ત્રીજી વીણીમાં ફેલ થઈ જાય, તો આ ખાસ એક ધ્યાન રાખે. ઉપરાંત કપાસમાં પણ આપણે આ વખતે ઓલ ઓવર આમ વરસાદ જોતા એવું લાગે છે કે કપાસ વાવવામાં વાંધો નથી, એ ઉપરાંત મગફળી પણ સારી થશે, ઉપરાંત બીજા કોઈ પણ પાક હશે એ સારા થશે એમાં કોઈ નો ડાઉટ. પણ કદાચ ગયા વખતે આપણે ખબર છે કે ગયા વખતે તોકેત વાવાઝોડાને કારણે આપણે જે આગાહી કરો અથવા હવામાન શાસ્ત્રીઓ જે આપણું હવામાન ખાતાએ જે આગાહીઓ કરી હતી એ ખોટી પડી. એનું કારણ એક જ હતું કે આને કારણે શું છે, ભેજ એક બાજુ ખેંચાઈ ગયો, આ એક બાજુ ખેંચાવાને કારણે જે વરસાદ ખેંચાણો જે વરસાદ ખેંચાવાને કારણે વાવેતર ઉપર એની અસર થઈ, એમાં આગળ પાછળ વાવેતર થયા છે. તમને ખબર છે કે પાછલો વરસાદ થયો, પાછળથી એકદમ વરસાદ થયો, છેક ઓક્ટોબર સુધી વરસાદ આપણો ચાલુ રહ્યો હતો, એને કારણે આંબામાં અત્યારે તમે જોવો છો કે આંબામાં અત્યારે કેરીનું પ્રમાણ ઓછું છે. એનું કારણ શું છે કે કેરીમાં એવું થાય કે ઓક્ટોબર મહિનો ખાસ કરીને જો સૂકો જાય અથવા વરસાદ ન પડે તો આંબામાં એની ખેંચ આવે, એને કારણે આંબામાં મોર વધારે આવે. આ વખતે આપણે ખબર છે કે આંબામાં મોર ઓછો આવ્યો છે, એ ઉપરાંત પણ આંબામાં ઝાકળ અને બીજા હવામાનને કારણે આ વખતે કેરી 40% આજુબાજુ જ કેરી છે, એનું કારણ આ હવામાનની મોટી અસર થતી હોય છે. બિલકુલ સર, એક વાત એ પણ કે અહીંયા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં ક્યાંક અતિવૃષ્ટિની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જો અતિવૃષ્ટિ સર્જાય છે તો પછી તે મુદ્દે ખેડૂતોએ કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું પડશે કે પોતાનો પાક નિષ્ફળ ન જાય? અતિવૃષ્ટિ એટલે એવું છે કે એ અતિવૃષ્ટિ છે હેલી થાય તો એટલું બધું ન હોય, એ અઠવાડિયું 10 અઠવાડિયા સુધીનું હોય, બરાબર, એથી વધારે ન હોય. અને બીજી વસ્તુ એ છે કે
આમાં અતિવૃષ્ટિ થાય તો વરસાદ એક સાથે બહુ પડી જાય, બરોબર. એ વરસાદ વધારે પડવાને કારણે આપણા ખેતરોમાં છે ને જે પાક વાવ્યો છે એમાં ધોવાણ થવાની શક્યતા રહે છે. એટલે હું તો કદાચ ખેડૂત ભાઈને કહું છું કે હંમેશા કોઈ પણ વાવેતર કરો ને એ જે આપણે ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરો, જેથી આપણું છે ને આ ધોવાણ અટકી જાય, બરોબર. બીજું, જ્યાં આપણે આ ધોવાતું જ્યાં પાળા હોય, આપણો છેટા પાળા હોય, ત્યાં છેટા પાળા ઉપર તમે એવું લાગે તો વ્યવસ્થિત પાળો કરી દો, જેથી આ ધોવાણની જે બધી માટી છે એ માટી એક તરફ ધોવાઈને બહાર ન જતા એ એમાં પાળામાં જતવાઈ દે. હું મારી તો એવી વિનંતી છે કે બને ત્યાંથી ખેતરને સમતલ કરવાનો પ્રયત્ન કરો, ખાસ કરીને જ્યાં ઢાળવાળા ખેતર છે એમાં તમે સ્ટેપ પાડી દો. સ્ટેપને કારણે શું છે, ધોવાણ ઓછું થાય, ધોવાણ ઓછા થવાને કારણે તમને આ બેનિફિટ મોટો મળે. હવે એ બીજી વસ્તુ છે કે ધોવાને કારણે ઘણી બધી પાક ફેલ જાય અથવા તો ધોવાઈ ગયો હોય પાક, તો એ ધોવાઈ ગયા પછી પાક જો લેટ થતું વાવેતર હોય તો તમારે વાવેતર ખાસ કરીને ચેન્જ કરવું પડે. ધારો કે એમ લાગે કે ભાઈ જુલાઈમાં તમે એવું છું ને ધોવાણ થયું છે, તો હવે શું કરવું, હું જમીનને મૂકી તો નથી દેવાતી, તો આપણે શું કરવું, તો એમાં આપણે કઠોળ જેવા પાકો આપણે વાવી શકીએ, જેથી આપણે પાછળ 2-3 મહિનામાં આપણે એનો પાક લઈ શકીએ. બિલકુલ સર, આ વખતે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે આ વર્ષે ચોમાસું 12 આની રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો લાગે છે કે આ વખતે મગફળી અને કપાસના ભાવમાં ખેડૂતોને રાહત મળી શકે, સારા ભાવ ખેડૂતોને મળી શકે. હવે ભાવ છે ને એ આમ ખાસ કરીને મારું ખેડૂત ભાઈને કેવું છે કે ભાવ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે, બરોબર. આપણે એમાં આપણે કોઈ એમાં સરકાર પણ માથું મારી શકે નહીં. ઘણા વખત એવું છે કે ભાઈ પાકિસ્તાનમાં ભાવ બહુ ઊંચા ગયા હોય તો એ શું કરે, આપણે નીચા ભાવ હોય તો અહીંથી ખરીદી કરી લે, પછી ભાવ ત્યાં એકદમ નીચા હોય તો ત્યાંના ખેડૂતો અહીં વેચી જાય છે. આ ઇન્ટરનેશનલ ભાવને કારણે થોડો ફેરફાર થઈ શકે, પણ ઓલ ઓવર આમ જોઈએ તો ભાવ સરેરાશ, જે ખેડૂતોને આશા છે કે સરકાર પણ આના પ્રયત્નો કરે છે કે ભાવ સ્થિર અને સારા ભાવ બધા ખેડૂતોને બધા પાકના મળી રહે એવા પ્રયત્નો કરે છે. પણ છતાં પણ ઇન્ટરનેશનલ માર્કેટ છે, આંતરરાષ્ટ્રીય બજાર છે, આ આંતરરાષ્ટ્રીય બજારને આપણે બીજું કાંઈ ન કરી શકીએ. ધારો કે ભાવ એકદમ બીજા દેશોમાં વધારે હોય ને આપણે ઓછા હોય તો અહીંથી ખરીદી કરીને ક્યાં લઈ જાય, બરાબર. એટલે ભાવ ઘણી વખત એવું થાય, એના કરતાં ભાવ આપણે બહુ ઊંચા ભાવ હોય તો એના ડાઉન થાય, ડાઉન ભાવ હોય તો મધ્યમ આવી શકે. એટલે એકદમ સરેરાશ આપણે ગણીએ તો ખેડૂતોને આમાં વાંધો ન આવે. બિલકુલ સર, અહીંયા એક વાત એ પણ કરવી છે કે ચોમાસું જયારે બેસે છે ત્યારે ઘણા પાક એવા હોય છે કે તેમાં જીવાત પડી જતા હોય છે, અને તેને જ કારણે ખેડૂતોને જે પાકની વાવણી કરવી હોય છે અને તેને તેના ઉત્પાદનમાં પણ અસર પહોંચતી હોય છે, અને આવા જ જીવાતને કારણે ખેડૂતોને ક્યાંક રડવાનું પણ વારો આવતો હોય છે, કારણ કે ખેડૂતોનો જે પાક હોય છે તે નિષ્ફળ જતો હોય છે, તો જે પાક તેમને વાવણી કરી હોય છે ચોમાસા દરમિયાન તેમાં જીવાત ન પડે અથવા તો પડી જાય છે, તે માટે શું સાવચેતી રાખવી ખેડૂતોએ? આપણે જાણીએ છીએ કે અત્યારે બે મુખ્ય આપણે પ્રોબ્લેમ છે આ પાકમાં. એક તો જે કપાસમાં જોઈએ તો ગુલાબી ઈયળ, એ ગુલાબી ઈયળ તો છે ને જયારે એના ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે જોખમ રહે છે, બરાબર. એ અગાઉ જો ગુલાબી ઈયળ આપણે એની માટે કંટ્રોલ કરવો હોય તો જુનાગઢ કૃષિ દ્વારા એક અમે ટ્યુબ બહાર પાડી છે, એ ટ્યુબ છે ને હેક્ટરે બે ટ્યુબની જરૂર પડે, 1000 ટપકા મૂકી દે એટલે એમાં 25 દિવસ સુધી ગુલાબી ઈયળ આવી શકે નહીં. આવું બે વખત કરે એટલે એનો પાક લગભગ લેવાય છે. બીજી વસ્તુ છે કે ગુલાબી આવે નહીં, ન આવે એ માટે અગાઉથી એના માટે ઓબ્ઝર્વેશન માટે અમે ફેરોમેન ટ્રેપ અથવા ગમે નથી ફેરોમેન ટ્રેપ મૂકવાની હોય. ફેરોમેન ટ્રેપ એમાં જો ફેરોમેન ટ્રેપમાં જો આવ્યા હોય તો હેક્ટરે 6-7 ફેરોમેન ટ્રેપ મૂકી, હેક્ટરની પણ વિધે 6-7 ફેરોમેન ટ્રેપ મૂકી ને એનું કંટ્રોલ કરી શકીએ. બીજું વસ્તુ આપણે આગળ ચર્ચા કરીશું, બિલકુલ આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગળ પણ અનેક પ્રશ્નોની ચર્ચા કરીશું, હાલ રોકાઈશું અહીંયા એક બ્રેક માટે.